સવારના મને 8:30 વાગે ઓપરેટ માટે ઓપરેશન થિયેટરમાં સ્ટાર્ટ કર્યું, અને ક્યારે સ્ટાર્ટ થયું અને ક્યારે પતી ગયું મને કાંઈ ખબર ન પડી બિલકુલ. અને એના ઓપરેશન પછી 4 કલાકે મારું લિક્વિડ પણ સ્ટાર્ટ કરી નાખ્યું. અત્યારે હજી 24 કલાક પણ નથી થયા, અત્યારે લગભગ 8 વાગ્યા છે. હવે હજી તૈયારી માટે લઈ જતા હતા કે તમારું ઓપરેશન છે. હું ક્વાઇટ ઓકે, સવારના એકદમ ફ્રેશ 6 વાગ્યાથી નાહી ધોઈને એકદમ રેડી કરીને, અને અત્યારે મને ડિસ્ચાર્જ માટેની પ્રોસિજર કરે છે ડૉક્ટર સાહેબ. આજે 5 વર્ષ થઈ ગયા છે, એની ઉપર થઈ ગયા છે, કોઈ જાતની તકલીફ નથી. એસિડિટી શું છે એ મને ખ્યાલ નથી, 5 વર્ષમાં મેં સાંભળ્યું નથી, મને રિફ્લેક્ટ થયું. પેલા મને ડર હતો કે નાકમાંથી નળી નાખશે, શું હશે, 24 અવર્સ કન્ટિન્યુ સોલિડ બોડી સ્ટમક સુધી રહેશે અથવા ઇસોફેગસ સુધી રહેશે. પણ જ્યારે આ ડૉક્ટર સરનો ચિરાક્ષરે જ્યારે મને આ પેઈન હતા કે આ એકદમ ખુલ્લું છે, ત્યારે મને થોડો ડર હતો. જ્યારે એમને એમનો પોતાનું બિહેવિયર, એમનો પેશન્ટ સાથેનું ટ્રીટ એકદમ આખી અલગ ફેમિલી જેવું ટ્રીટ રહી, અને જ્યારે મને ઈ પ્લસ એમનો સ્ટાફ એકદમ, જ્યારે મને એમ જ લાગ્યું કે મને મારી સાથે કોઈ મારા ઘરની ફેમિલી મેમ્બર છે, જ્યારે એને પુશ કર્યું ત્યારે મને એમ જ લાગ્યું કે ક્યારે 5 મિનિટની અંદર ક્યારે અંદર રાઈસ થઈ ગઈ, જેવું અંદર બોડી ફોરેન બોડી મારા બોડીની અંદર જતી રહી અને કાંઈ નહીં. મીન ઓઇલ એમને જે ટેસ્ટ કરવાનું હતું એની સાથે બધું કોર્ડિનેટ બધું કરી લીધું, અને પછી મને છૂટ આપી કે તમે જે પ્રમાણે ખાઈ શકો છો, પી શકો છો. એટલે મને લાગ્યું કે નળી નાખેલી છે એટલે શું હશે, કેમ ખાવ હશે, કેમ પીવું હશે. પણ જે ડૉક્ટરે કીધું હતું કે તમે એકદમ નોર્મલ લાઈફની જેમ હશો, સાચી વાત છે, મને કોઈ જાતની તકલીફ નથી. મેં ગઈકાલે મારો 11 વાગે રાઈસ કરી નાખ્યું બોડી અંદર, ફોરેન બોડી અંદર, એના પછી રૂટીન પ્રમાણે હું બધું ડાયટ લંચ લીધો, બપોરના 4 નાસ્તો, રાતના ડિનર, સવારના બ્રેકફાસ્ટ, કોઈ ને કોઈ મને કોઈ જાતનું રાત્રે સુવામાં પણ કોઈ જાતની તકલીફ ન પડે કોઈ. અને અત્યારે પણ મને લાગે છે કે અંતર કોઈ ફોરેન બોડી શરૂઆતમાં થોડુંક એમ લાગ્યું, પણ થોડા કલાક જતાં આખું ટોટલી એકદમ કોઈ ફોરેન બોડી મારા બોડીમાં છે જ નહીં એ ટાઈપનું. અને જ્યારે જ્યારે મને સિમ્પટમ આવતા ગયા, એટલે એકદમ ઇઝીલી ઓપરેટિંગ મશીન છે એ એકદમ એના પ્રમાણે બટન પુશ કરતા રહે, જે પ્રમાણે ડૉક્ટર સરે મને ઇન્સ્ટ્રક્શન આપી દીધી, બહુ સિમ્પલ છે, કોઈ જેટલું કાંઈ મને અત્યારે ટેન્શન ફ્રી અત્યારે હું પાછો રહેવાની પાછો આવેલો છું. ગુડ મોર્નિંગ, મારું નામ વિક્રમ એચ લાલકા, હું ભૂતથી આવ્યો છું. મને હાઈટરઝરણિયાનો લગભગ 2 વર્ષથી મારું ડાયગ્નોઝ થઈ ગયું હતું, અને એના ઓપરેશન માટેનું મને બીક હતી કે કેમ હશે, કેવું હશે. પણ છેલ્લે ડૉક્ટર ચિરાગ ઠક્કર સર, એમની પાસે એડવાઇસ લીધી, એમણે મારું પીએચ મેનોમેટ્રી કરી, એનામાં મને ડાયગ્નોઝ કરીને કીધું કે તમે ઓપરેટ કરી નાખશો તમારી લાઈફ એકદમ સારી થઈ જશે, સ્મૂથ થઈ જશે, વિધાઉટ મેડિસિન થઈ જશે. એટલે થોડુંક મને ડર લાગતું હતું કે શું હશે, કેવું હશે, કારણ કે મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો એટલે મને થોડોક ડર હતો. પણ જ્યારે હું ગઈકાલે આવ્યો અહીંયા આગળ ઓપરેશનની ડેટ લીધી સિમ્સ હોસ્પિટલમાં 7 તારીખે, અને 11 તારીખે મારું એડમિશન થયું. 12 તારીખે સવારના મારું ઓપરેટ હતું 8:30 વાગે, એટલે રાતના 24 કલાક દરમિયાન મને આખું એમ હશે કે શું હશે, શું હશે, કંઈક ભગવાનને યાદ કરી લીધા, ઘણું બધું કર્યું. સવારના મને 8:30 વાગે ઓપરેટ માટે ઓપરેશન થિયેટરમાં સ્ટાર્ટ કર્યું, અને ક્યારે સ્ટાર્ટ થયું અને ક્યારે પતી ગયું મને કાંઈ ખબર ન પડી બિલકુલ. અને એના ઓપરેશન પછી 4 કલાકે મારું લિક્વિડ પણ સ્ટાર્ટ કરી નાખ્યું, અને સૌથી પહેલું જે 2 વર્ષથી હું મને ખાવા પીવા માટે ના પાડી હતી સિટ્રસ, એ સિટ્રસનું સૌથી પહેલાં મને જ્યુસ, આનો આપણે ઓરેન્જનું જ્યુસ આવ્યું સૌથી પહેલાં, એના આવરી 2 અવર્સે મને કન્ટિન્યુ લિક્વિડ્સ આપતા ગયા. એના પછી ટમેટોનું આપતા ગયા, જે પણ ટમેટો પણ મારા બંધ હતા. એના પછી થર્ડ મને આપવામાં આવ્યું પાઇનેપલનું, જે મેં મારા ફેવરિટ બધે ફ્રૂટ્સ હતી મને ખાવાના બંધ હતા, બધું ચાલુ કરી નાખ્યું. અત્યારે હજી 24 કલાક પણ નથી થયા, અત્યારે લગભગ 8 વાગ્યા છે.
હવે જે તૈયારી માટે લઈ જતા હતા કે તમારું ઓપરેશન છે, હું ક્વાઇટ ઓકે. સવારને એકદમ ફ્રેશ 6 વાગ્યાથી નાહી ધોઈને એકદમ રેડી કરીને અને અત્યારે મને ડિસ્ચાર્જ માટેની પ્રોસિજર કરે છે ડૉક્ટર સાહેબ, મારી સામે જ આવે છે અત્યારે. ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. અને મારે અત્યારે એમ લાગે છે કે મારું ઓપરેશન નથી, હજી 24 કલાક પણ નથી થયા, છતાં પણ એવું લાગે છે મને કે હું એકદમ ઓકે છું. અને મને અત્યારે કહે છે કે બસ તમને કોઈ ચિંતા, તમે ડ્રાઈવ કરીને આજે પણ જઈ શકો છો, પણ મેં ઓબ્ઝર્વેશન માટે મેં કીધું ને હું તમારા પાસે તમારા હાથે ડ્રેસિંગ ક્લિયર કરાવીને સેટરડેને મારું ડ્રેસિંગ થઈ જશે એટલે હું પાછો ભુજ માટે નીકળીશ. થેન્ક યુ વેરી મચ સર. આજથી 1 વર્ષ પહેલાં મેં હાઈટોસર્નિયાનું ઓપરેશન કરાવ્યું, આજે કમ્પ્લીટ 1 વર્ષ થયું છે. અને આજે મારું પાછું રિપીટ ફોલોઅપ, અને એમાં એટલી મેનોમેટ્રી અને એન્ડોસ્કોપી કરી, એમાં 100% ડિફરન્સ જોવા મળ્યો, એકદમ ક્યોર. પહેલાંનું અત્યારના રિપોર્ટમાં ઘણો ફરક. પ્લસ મને 1 વર્ષમાં એસિડિટી શું ચીજ છે મને બિલકુલ ખ્યાલ નથી, એકદમ ક્યોર, એકદમ હેલ્ધી લાઈફ મારે થઈ ગઈ છે. ડાયટની અંદર હું અત્યારે જે પણ ઓપરેશન પછી લઉં છું એમાં મને અત્યારે કાંઈ પણ લઉં છું, કોઈ પણ જાતનું, પહેલાં થોડુંક પણ સ્પાઈસી આવી જતું તો ભયંકર આમ હોતું હતું, અત્યારે કોઈ પણ જાતનું કાંઈ નહીં. ડાયટની અંદર સ્લોલી પહેલાં મારું પાર્ટલી એમનું લેવું પડતું હતું, હવે કોઈ પણ જાતનું કાંઈ મને તકલીફ નથી થતી. જ્યારે જ્યારે વચ્ચે ફોલોઅપ માટે એમને પ્રમાણે ફોલોઅપ લેતા કે કેવું લાગે છે, શું લાગે છે, અને એકદમ હું 100% સેટિસ્ફેક્શન એમને ડૉક્ટર સાહેબથી અને એના સ્ટાફથી. પ્લસ આજે મેનોમેટ્રીના રિપોર્ટ પણ બહુ જ સારા આવ્યા, અને જે મારો પેલા બ્રેકની અંદર થોડા પેચીસ ને બધું હતું બધું ક્યોર થઈ ગયું, ધેટ મીન્સ કે રિફ્લેક્શનનું રેશિયો બિલકુલ જતો રહ્યો છે એવું ડૉક્ટર સાહેબનું કેવું લાગે છે. અને મને પણ ફીલ થાય છે કે કોઈ પણ જાતનું મને કંઈ પણ ઓલું લાગતું નથી, એસિડિટી કે કોઈ પણ એના રિફ્લેક્શન બિલકુલ નથી આવતા. મારું આજથી 2017માં ફંડોપ્લાઇકેશન થયું હતું હાઇટોસર્નિયાનું. આજે 5 વર્ષ થઈ ગયા છે, એની ઉપર થઈ ગયા છે, કોઈ જાતની તકલીફ નથી. એસિડિટી શું છે એ મને ખ્યાલ નથી. જ્યારે 2017માં ઓપરેશન કરાવ્યું એનાથી પહેલાં 11 વર્ષ સુધી એસિડિટીના ચક્કરમાં ડૉક્ટરો ફરતો રહ્યો. બોમ્બે સુધી જઈએ અને છેલ્લે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબે એન્ડ્રોઇડ હોસ્પિટલના જે ડૉક્ટર છે એમને મારું ઓપરેશન કર્યું અને વેરી નેક્સ્ટ ડે મને ડિસ્ચાર્જ આપી. અને આજે 5 વર્ષ પછી એમને એમ દર વર્ષે એમને એમ ખાલી રૂટીન માટે આવું છું. સર ક્યારે ટેલિફોનથી રેગ્યુલર ચેકઅપ કરતા હોય છે, ફોલોઅપ પણ લેતા હોય છે, અને આજે કુદરતી આજે વિઝિટ માટે આવ્યો એમને મળવા માટે. એકદમ કમ્ફર્ટ ફીલ થાય છે અને કોઈ જાતનું એસિડિટી કે 5 વર્ષમાં મેં સાંભળ્યું નથી મને રિફ્લેક્ટ થયું હોય.